આજરોજ ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક અને રમતગમત સેલ દ્વારા શહેરની સમાસ્થિત ઉર્મી શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની શહેર ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ સેલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના સમા ખાતે આવેલ ઉર્મી સ્કૂલ કે જેને રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ્સ માટે વિશેષ નક્કી કરવામાં આવી છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક અને રમતગમત સેલ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓને ફ્રૂટ્સ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર વિજય, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક અને રમતગમત સેલના અર્જુનસિંહ મકવાના સાથે જ સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભાઈ મોદીજીને 71 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ સેલ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન થયું છે। સાંસ્કૃતિક સેલ અને રમતગમત સેલના માધ્યમથી આજે ઉર્મી સ્કૂલ ખાતે જે વિદ્યાર્થીઓ અહીંયા આગળ સ્પોર્ટ્સની રમતગમત માટે અહીંયા રોકાયા છે, આ વિસ્તારની આ એકમાત્ર સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે જેને રાજ્ય સરકારે તૈયાર કરેલી છે, નક્કી કરેલી છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અમારું સન્માન પણ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણનો પણ કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો। તો સાથે સાથે સાંસ્કૃતિક સેલના માધ્યમથી ત્રણ અલગ અલગ પ્રકારની નૃત્ય નાટિકાઓનું આજે આયોજન થયું છે। ગણપતિ સ્થાપનાનો આ સમય છે માટે ગણેશ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, સાથે રામ જન્મભૂમિ જે વર્ષોથી હિન્દુઓના મનમાં વસેલી કામ હતું એના સંદર્ભમાં રામાયણની 6 મિનિટની એક નૃત્ય નાટિકાનું રજૂ કરવામાં આવી, અને ત્યાર પછી આજે પહેલી વખત જે લોકો ઓલિમ્પિકમાં જીત્યા છે તેના સંદર્ભમાં પણ એક નૃત્ય નાટિકાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ટીમ ખાસ કરીને રમતગમત સેલ અને સાંસ્કૃતિક સેલના અમારા કન્વીનર અને સહકન્વીનર આ બંનેને અભિનંદન આપું છું, અને ઉર્મી સ્કૂલને જેમણે અહીંયા પ્રદર્શનીની પણ શરૂઆત આજે કરી છે, જે પ્રદર્શની વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જવાની છે, તો ઉર્મી સ્કૂલના સૌ સંચાલકોને પણ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એમનો આભાર વ્યક્ત કર્યો।